झगड़िया तालुका ने एक 16 वर्षीय किशोरी पर बलात्कार गुजारनार 8 नराधमों सामे सामूहिक बलात्कार की फरियाद नोंधावता पोलीस दौड़ती थई छे। पोलीसे बलात्कारियों ने झड़पी पड़वा माटेनी कवायत हाथ धरी छे। सांभळनार दरेकने हचमचावी दे तेवी सामूहिक बलात्कारनी घटनामां मळती माहिती मुजब झगड़िया तालुकाना एक गामे 16 वर्षीय सगीरा 16 फेब्रुआरी रोज गाममां ज एक लग्न प्रसंगमां गई हती, જ્યાં ગામના જ વિશાલ ચંદ્રેશ વસાવાએ તેને પટાવી ફોસલાવીને રૂપિયા આપવાની લાલચ આપી બાઇક ઉપર બેસાડી ફરવા લઈ ગયો હતો। વિશાલે સગીરાને અંધારામાં ગામની સીમમાં એક ખેતરમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। હવસખોર વિશાલ આટલેથી અટક્યો ન હતો। તેને બેરહેમીપૂર્વક સગીરાને પીખી નાખ્યા બાદ તેના મિત્રોને બોલાવ્યા હતા, જેના પગલે તેના અન્ય 7 મિત્રોએ પણ એક પછી એક સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો। સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ સગીરાએ તેના ઘરે જઈ પરિવારજનોને જાણ કરતા પરિવાર હતપ્રદ બની ગયો હતો। સગીરાની બહેન ઝઘડિયા પોલીસ મથકે વિશાલ વસાવા સહિત કમલેશ ચંદ્રેશ વસાવા, કાર્તિક પ્રવીણ વસાવા, મનોજ મુકેશ વસાવા, અક્ષય રાજુ વસાવા, ભાવિન સુરેશ વસાવા, મેહુલ કલ્પેશ માછી પટેલ, સાહિલ સબીર મોગલ, તમામ રહેવાસી માંડવા અંકલેશ્વર ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। કિશોરી પર 8 નરાધમોએ બળાત્કાર ગુજારવા અંગે ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે। ચેસર વિસ્તારમાં તારીખ 16 ફેબ્રુઆરીના રોજ સાંજે રાત્રિના 8 વાગ્યાના અરસામાં ધારોડી ખાતે રહેતા વિશાલ ચંદ્રેશભાઈ વસાવા નાઓ દ્વારા સગી વયની 16 વર્ષ 7 મહિના ઉંમર ધરાવતી દીકરીને પૈસાની લાલચ આપી તેને પોતાના બાઈક પર બેસાડી ખેતરમાં તેની સાથે શરીર સંબંધ બાંધેલ, ત્યારબાદ અન્ય તેના મિત્રોને પણ બોલાવેલ અને તેની સાથે બળજબરી કરવામાં આવેલ, જે બાબતે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તથા 363/66 અને પોક્સોની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં આગળ આરોપીઓની તપાસ ચાલુ છે।